આપ્યું છે એન્થાલ્પી, એની નીચે આપ્યું છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, સિમ્બોલિક ઇક્વેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. મારો એક્સપિરિયન્સ ઘણો સારો હતો. એન્ડ છે તેના નીચે લાઇટની ડેફિનેશન આપેલી છે, તેના નીચે નેચર ઓફ લાઇટ આપેલી છે, તેના નીચે રે ઓફ લાઇટ આપેલી છે, તેના નીચે રે ઓફ લાઇટ આપેલી છે. મને આ જે બધું કરવામાં આવ્યું એ મને બહુ ગમ્યું. બધી ટેકનિક બહુ જ મજા આવી. મેં પરાવર્તનની નીચે સમતલ અરીસાનું પરાવર્તન, અરીસાનું પરાવર્તન મને આ ટ્રેનિંગ લઈને જે ફોર્મ્યુલા યાદ નતા રહેતા તે યાદ રહેવા મળ્યા અને રાઈટ ટાઈમે રિકોલ થાય છે. અત્યારે 20 દિવસની પ્રિપરેશનની અંદર મેં ફર્સ્ટ સેમેસ્ટરની જે એક્ઝામ હતી એની અંદર 92% પાસ થઈને ક્લાસમાં સેકન્ડ રેન્ક અને ઓલ ફિફ્થ રેન્ક કરેલો છે. આખો દિવસ વાંચું તો એ સારા પર્સન્ટેજ નો હતા, પણ હવે 7 ડેઝમાં ખાલી એટલું ચેન્જ થઈ ગયું છે મારામાં કે હવે ખાલી એક વાર રીડિંગ કરું તો આખે આખે ચેપ્ટર એક વારમાં વાંચી જાઉં. Boiling in a carbon compound, a covalent bond. On next page, a box was given of a melting and boiling point of some compounds of a carbon. On next page, a structure was given of a molecule of a hydrogen under that, a single bond of hydrogen under that, double bond of hydrogen under that, triple bond of hydrogen. On next page, a box was given of electrons of carbon. Beside that, a structure was given of electronic dot structure of a methane. મેં આ ઇન્સ્ટિટ્યુશન એટલે આ વર્કશોપ જોઈન કર્યું પછી મને એટલી મજા આવે છે હવે ભણવાની, પછી પ્લસ મારું કોન્સન્ટ્રેશન વધ્યું છે. પેજ નંબર ઉપર મિસિબલ લિક્વિડ્સ ને સેપરેશન ઓફ મિસિબલ લિક્વિડ્સ ની બારેમાં આપેલું છે. નેક્સ્ટ પેજ ઉપર સેપરેશન ઓફ બ્લેક એન્ડ ડાય ફ્રોમ અ બ્લેક ઇંક સરસ ક્રોમેટોગ્રાફી પર આપેલું છે. નેક્સ્ટ પેજ ઉપર differentiation of gases for on air from a components of components. Next page upar apelu che figure apeli che aavine boli gayi e hetvi. acha e hetvi je che repeater ma che, par pehli vakat jyare first time je the sir e kidu upar roj putto thaine ke aaje kitlu, to tyar pachi me joyu ke eni andar e changes je aavya che to ene vadhare mehnat karvani jarur nathi par એને ઇઝીલી યાદ રહે છે અને એ કોન્ફિડન્ટ છે. આપેલું છે એમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન આપેલું છે, એની નીચે વર્કનું ટોપિક સ્ટાર્ટ થાય છે, એની જે એક્ટિવિટી 1 આપેલી છે રાઇટ સાઈડ પર વર્ક ફિગર 1.1 આપેલું છે, પેટર્ન તથા ફર્સ્ટ ઇફેક્ટિવનેસ ઓફ ફોર્સ ફિગર 1.2 આપેલું છે, એની નીચે ફિગર 1.3 આપેલું છે રાઇટ સાઈડ પર વર્કની ડેફિનેશન આપેલી છે. 7 દિવસમાં સાયકોલોજીકલી અને એઝ વેલ એઝ આપ કહી શકાય કે એક મોટિવેશનલ જે લેવલ હતું અમુક એનિમલ્સ અને ઇન્સેક્ટ ની ફોટો આપી છે કે ડોગ છે, હોર્સ છે, એક્સેટ્રા આપી છે. પછી બાજુના પેજ પર અમીબાની બાઇનરી ફિશન ઇન અમીબા આપ્યું છે, એની 5 ફિગર આપી છે જેના એનો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે. અને રોજ સાંજે આપણે ઓફિસે ઘેર આવીએ જનરલી બધા જ જેન્ટ્સ, ત્યારે વાઈફ એમ કે સવારથી કંઈ કર્યું નથી, તમે કંઈ કહો, પણ હવે 2 દિવસથી વાઈફ પણ એમ કહે છે આખો દિવસ ઘણો છે, મને જ વિશ્વાસ નથી આવતો કે આવું હાઉ ઇટ ઇઝ પોસિબલ. ટર્મ્સ ટુ રિમેમ્બર આપ્યા છે, તેની સાઇટ પર ચેપ્ટર કન્ટેન્ટ આપ્યા છે, અને લાઇટનિંગ એન્ડ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ટોપિક છે એની સાઇટ પર ડ્યુનો બોક્સ આપ્યો છે. તેની પાછળ જોશો એટલે એક્ટિવિટીનું કન્ટિન્યુએશન છે. પછી ચાર્જિંગ બાય રબિન છે, તેની પાછળ એક્ટિવિટીનું કન્ટિન્યુએશન. સરના જે એક્સપિરિયન્સો છે એના પોતાની ઉપર એટલી ઇફેક્ટ કરી છે કે કાલે રાતે એના પપ્પાએ એને એમ કીધું કે મારે રાતે 2 વાગે 1 વાગે મારે ધર્મેશ સરને ફોન કરવો છે અત્યારે, કે તમે સરસ મારી દીકરીને બહુ ઇમ્પ્રુવમેન્ટ. 5 મેજર ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, ફર્સ્ટ બેક્ટેરિયા છે, સેકન્ડ ફંગાઈ છે, થર્ડ એલ્ગે છે, ફોર્થ પ્રોટોઝોઆ છે, એન્ડ ફિફ્થ વાયરસ છે. નેક્સ્ટ પેજ ઉપર જો એના 19 પેજ ઉપર જોશો તો બેક્ટેરિયાનું ડિટેલ છે, નેક્સ્ટ પેજ ઉપર ફંગાઈનું ડિટેલ છે, એની નીચે એલ્ગે છે, એની નીચે પ્રોટોઝોઆ છે, અને એની નીચે વાયરસ છે. વાયરસ બધાથી સ્મોલેસ્ટ ઓર્ગેનિઝમ છે, ઈ
આપણી જ્યારે એક લિવિંગ ઓર્ગેનિઝમ ની એન્ટર થાય ત્યારે જ એક્ટિવેટ થાય છે, લિવિંગ ઓર્ગેનિઝમ ની બહાર એક્ટિવેટ થતું નથી. નેક્સ્ટ પેજ ઉપર છે વેર ટુ ધીસ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ વિશે છે, પછી રિએક્શન ની પોઈન્ટ લખેલા છે, એમાં હિસ્ટ્રી નો પણ આપેલું છે, પછી સ્ટડી ઓફ હિસ્ટ્રી નું આપેલું છે, અને બીજા પેજ ઉપર જોઈએ તો આર્કોલોજિકલ સોર્સ ની પોઈન્ટ આપેલા છે, એની નીચે મને 8,600 લીધા હોત ને તો બી 7 દિવસમાં નીકળ્યું, 7 દિવસમાં કર્યું એટલે પૈસા વસ્તુ.